હેલો, જાગૃત આવાસ પર તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. તમે લોકો 12th માં છો, ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અથવા બાયોલોજી, એમાં તમે લોકો પ્રિપેરેશન કરી રહ્યા છો. તમે લોકો નીટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો અને તમે ગુજકેટની તૈયારી કરી રહ્યા છો. ઓકે, તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે ખબર છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને લોકોને પ્રેક્ટિસ થવી જોઈએ. જ્યાં સુધી પ્રેક્ટિસ ન થાય ને, વિથ નેગેટિવ માર્કિંગ, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે વાત કરી રહ્યો છું, ધ્યાનથી સમજજો. તો વિથ નેગેટિવ માર્કિંગ પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે, તો તમને આઈડિયા આવે કે તમે લોકો કેટલું આની અંદર એક્યુરેટલી આન્સર આપી શકો છો. તો એના માટે આજે હું તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ એક ટેસ્ટ સિરીઝ લઈને આવ્યો છું. અને આ તમે ટેસ્ટ સિરીઝ તમે આપશો, એના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે તમે અત્યારે કયા લેવલ પર છો અને તમારી પ્રિપેરેશન કેટલી છે. તો શું કરવાનું છે એની અંદર, એ આપણે આજે વાત કરીશું. અને સ્ટેપ બાય સ્ટેપ તમે પ્રોસિજર ફોલો કરશો તો તમે ફ્રી ઓફ કોસ્ટ આ બધી ટેસ્ટ સિરીઝ, ગુજકેટ માટે, બોર્ડ માટેની ટેસ્ટ સિરીઝ તમે લોકો આપી શકશો એમસીક્યુમાં. વિથ નેગેટિવ માર્કિંગ છે, જેના કારણે તમને લોકોને ફાયદો થશે, રાઈટ? તો જો અહીંયા હું તમને બતાવું છું સ્ટેપ બાય સ્ટેપ. એ જે વેબસાઇટ જે છે, એ વેબસાઇટ જે છે એનું નામ છે કોલેજ બોલ. આ જે કોલેજ બોલ વેબસાઇટ છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે લિંક ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ ટાઈપનું આખું કોલેજ બોલ આપણી વેબસાઇટ છે. બહુ જેન્યુઇન વેબસાઇટ છે, આપણા ગુજરાતની વેબસાઇટ છે. અને યસ, આની અંદર તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ ટેસ્ટ સિરીઝ આપી શકશો સ્ટેપ બાય સ્ટેપ. હું તમને કહીશ કે તમારે કેવી રીતે કરવાનું છે. સૌથી પહેલા સમજ લઈએ કે અહીંયા આગળ ફ્રી ટેસ્ટ સિરીઝ છે. ધોરણ 10, સ્ટાન્ડર્ડ 12, 12th કોમર્સ, 12th સાયન્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. એની લિંક જે છે નીચે અવેલેબલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તમારે જો હેલ્પલાઇન નંબર જોઈતો હોય તો હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપેલો છે. અને વોટ્સએપ હેલ્પ ચેટ જોઈતી હોય તો એની પણ લિંક છે. આ બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ રહેશે. અને ટાઈમ છે 10 PM to 10 AM to 6 PM. 10 થી 6 ની વચ્ચે તમે લોકો આની અંદર તમે અહીંયા કોઈ પણ તમારે હેલ્પ જોઈતી હોય તમે લોકો કરી શકશો. ઓકે, હવે તમે જો એની ઉપર ક્લિક કરો છો એટલે આવું બટન ખુલશે. તમારે પહેલા કરવું પડશે સાઇન અપ. તમે જો તમે ફર્સ્ટ ટાઈમ આવેલા હોવ તો તમારે સાઇન અપ બટન પર ક્લિક કરવાનું છે. એમાં સાઇન અપ હિયર જે છે, સાઇન અપ ફ્રી છે, કોઈ ચાર્જ નથી. તમે સાઇન અપ ફ્રી બટન પર ક્લિક કરશો એટલે તમે જોશો અહીંયા આગળ તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, તમારું નામ, સરનેમ, ઈમેલ એડ્રેસ, પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ. પાસવર્ડ અને બીજી વાર તમારે જે તમે પાસવર્ડ જે રાખ્યો હોય એ તમારે પાછો રિપીટ કરવાનો છે. તમે એ રિપીટ કરશો પછી તમે જોશો તો અહીંયા આગળ તમારો ફોન નંબર જે છે, તમારી કન્ટ્રી, તમારું સ્ટેટ, તમારી સિટી, તમારો પિનકોડ અને આર યુ સ્ટુડન્ટ, યસ ઓર નો. તમે સ્ટુડન્ટ હો તો યસ પર ક્લિક કરવાનું છે, તમે સ્ટુડન્ટ ના હો તો તમારે નો બટન પર ક્લિક કરવાનું છે. ઓકે, એના પછી આપણે જોશો તો અહીંયા આગળ તમારે રોલ તમારો કયો છે. અહીંયા આગળ તમારે 12th સાયન્સ ગ્રુપ એ છે, 12th સાયન્સ ગ્રુપ બી છે, કે તમે કોમર્સના છો, કે સ્ટાન્ડર્ડ 10ના છો, એ બધી શું તમારે નાખવાની છે. અને સાઇન અપ બટન પર તમારે ક્લિક કરવાનું છે, બરોબર? તમે જેવું સાઇન અપ બટન પર ક્લિક કરશો એટલે તમારું પાછું આ વિન્ડો ઓપન થશે. આ વિન્ડો જે ઓપન થાય છે એમાં તમારે અહીંયા આગળ એનરોલ નાઉ બટન પર ક્લિક કરવાનું છે. ફ્રી છે, કોઈ જ ચાર્જ નથી. આનો ફાયદો બધા લોકોએ ઉઠાવવો જોઈએ. આ તમે એનરોલ બટન પર ક્લિક કરશો એટલે તમે જોશો આવું કંઈક ખુલશે, બરોબર છે? અહીંયા આગળ સ્ટાન્ડર્ડ 12th સાયન્સ લખેલું છે, બરોબર છે? અને ચેન્જ સિલેબસ જે છે, સિલેબસ પણ તમને અહીંયા આગળ આપેલો છે, એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમારે જોવો તો તમે લોકો જોઈ શકો છો. અહીંયા તમે જોશો સ્ટાન્ડર્ડ 10, સ્ટાન્ડર્ડ 12th અને સ્ટાન્ડર્ડ 12th સાયન્સ, કોમર્સ અને સાયન્સ બંને માટે છે. તમને જે યોગ્ય લાગતું હોય, તમે જો સ્ટાન્ડર્ડ 10માં હો તો આની પર ક્લિક કરો, 12th માં હો કોમર્સમાં હો તો આની પર ક્લિક કરો, અને 12th સાયન્સમાં હો તો તમારે એની પર ક્લિક કરવાનું છે, બરોબર છે? ધારો કે 12th સાયન્સ બટન પર હું અહીંયા ક્લિક કરું છું તો તમે જોશો અહીંયા આગળ એક્ઝામ્સ જે છે લખેલી છે, એ એક્ઝામ બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે એની પર ક્લિક કરશો એટલે તમે બોર્ડ 2024 અને ગુજકેટ 2024 જે છે એ બંનેનો તમને અહીંયા આગળ ઓપ્શન આપેલો છે, ક્લિયર છે? હવે તમે અહીંયા જોશો ધારો ગુજકેટ 2024 પર તમે ક્લિક કરો છો તો નેક્સ્ટ આવશે 6 એક્ઝામ છે. કેટલી છે? 6 ફ્રી ઓફ કોસ્ટ તમે લોકો એક્ઝામ આપી શકો છો. ગુજકેટ મોક ટેસ્ટ કેમેસ્ટ્રી, ગુજકેટ મોક ટેસ્ટ ફિઝિક્સ, ગુજકેટ મોક ટેસ્ટ મેથેમેટિક્સ, ગુજકેટ મોક ટેસ્ટ બાયોલોજી, ગુજકેટ મોક ટેસ્ટ પીસીએમ મિક્સ, ગુજકેટ મોક ટેસ્ટ પીસીબી, બરોબર છે? એવી રીતે તમે જોશો તો 6 એક્ઝામ જે છે તમને અહીંયા આગળ દેખાય છે. હવે અહીંયા આગળ તમારે એક્ઝામ સ્ટાર્ટ કરવી હોય, ફોર એક્ઝામ્પલ તમે પીસીએમમાં છો, ગ્રુપ એમાં છો, 120 ક્વેશ્ચન છે, 180 મેરિટ છે, 120 માર્ક છે, ઓકે, નવા સિલેબસ પ્રમાણે. તો સ્ટાર્ટ એક્ઝામ બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું સ્ટાર્ટ એક્ઝામ બટન પર ક્લિક કરશો એટલે અહીંયા તમને લેંગ્વેજ પૂછશે કે તમારે ઇંગ્લિશ મીડિયમમાં જવું છે કે ગુજરાતી મીડિયમમાં, બિકોઝ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે છે. તો ફોર એક્ઝામ્પલ આપણે ઇંગ્લિશ કે ગુજરાતી જે પણ હોય તમારે સિલેક્ટ કરવાનું છે, એ સિલેક્ટ કરશો તો ગુજરાતી સિલેક્ટ કરશો તો આવું દેખાશે, ઇંગ્લિશ સિલેક્ટ કરશો તો ઇંગ્લિશમાં જતા આવશે. તમારે જે પણ લેંગ્વેજ હોય, તમે ગુજરાતી મીડિયમમાં હો કે ઇંગ્લિશ મીડિયમમાં હો, બધા માટે અહીંયા આગળ વ્યવસ્થા આપેલી છે. હવે તમે જોશો અહીંયા આગળ તો અહીંયા આ જે ટીક છે
એની પર તમારે ટીક કરવાનું છે કે મેં બધી સૂચનાઓ, મેં બધી વસ્તુ પ્રોપર વાંચેલી છે અને ટેસ્ટ શરૂ કરો. ઇંગ્લિશમાં લખેલું હોય તો સ્ટાર્ટ ધ ટેસ્ટ, એવું લખેલું હશે. જો અહીંયા 180 મિનિટ છે, 120 પ્રશ્નો છે, 120 માર્ક્સ છે, ફિઝિક્સ કેમિસ્ટ્રી અને મેથ્સ માટે છે. ઓકે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે તમે જોશો તો જવાબ આપ્યો હોય તો તમારો ગ્રીન કલર થશે, જવાબ આપ્યો નથી તો તમારો આવશે રેડ કલર. અને અહીંયા આગળ સમીક્ષા માટે ચિહ્ન છે, મુલાકાત લીધી નથી એટલે ગ્રે કલર હોય મતલબ તમે એક ક્વેશ્ચન તરફ ગયા જ નથી. યલો કલર છે મતલબ કે જવાબ આપ્યો છે અને સમીક્ષા માટે ચિહ્ન આપેલું છે મતલબ કે મારે ફરીથી એ ટેસ્ટમાં એ જે છે એ મારો આન્સર પ્રોપર ચેક કરવો છે. બરોબર, જો પહેલું ફિઝિક્સ છે, પછી કેમિસ્ટ્રી છે અને પછી મેથ્સ છે. તો તમારે કેવી રીતે આખો ટેસ્ટ આપવો એ પણ તમને અહીંયા આગળ બતાવી રહ્યો છું, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. તો જો અહીંયા આગળ ક્વેશ્ચન છે અને ક્વેશ્ચનમાં તમારે આન્સર આપવાનો છે, બરાબર, અને અહીંયા આગળ તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. ઇંગ્લિશમાં હશે તો સેવ એન્ડ નેક્સ્ટ લખેલું હશે અને ગુજરાતીમાં છે તો સાચવો અને આગળ વધો એવું લખેલું છે. એટલે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને માટે છે, એટલે તમારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો આ બધા એમસીક્યુ છે, જો અહીંયા રેડ રેડ કરેલા છે, રેડ મતલબ શું છે કે તમે લોકો જવાબ નથી આપેલો, ગ્રીન મતલબ કે તમે લોકો જવાબ આપેલો છે, રાઈટ. અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમારે ડાયરેક્ટ કોઈ ક્વેશ્ચન પર જવું હોય તો તમે ક્વેશ્ચન પર ક્લિક કરશો તો તમે ડાયરેક્ટ એ ક્વેશ્ચન પર પણ તમે પહોંચી શકશો, એટલે તમારે એ ધ્યાન રાખવાનું છે. જો પછી ફિઝિક્સ પતી જાય પછી કેમિસ્ટ્રી છે, કેમિસ્ટ્રી પતી જાય પછી શું છે સાચવો અને નેક્સ્ટ સેમ તમારે કરવાનું છે. અને અહીંયા આગળ ગણિત છે તો ગણિત એટલે કે મેથ્સ, તમારે મેથ્સ આપવું તો મેથ્સ આપવાનું છે. મેથ્સ આપી અને તમારે સેવ એન્ડ નેક્સ્ટ કોઈ પણ તમારા ક્વેશ્ચન હોય એ કરી એટેન્ડ કરી સેવ એન્ડ નેક્સ્ટ પર જવાનું છે. એની પર જઈ અને સબમિટ યોર ટેસ્ટ એટલે કે ટેસ્ટ સમાપ્ત કરો. તમારે ટેસ્ટ પતી જાય એટલે તમારે સબમિટ કરવાનું છે. તમે જેવું સબમિટ કરશો એટલે પછી તમે જો અહીંયા બતાવશે કે તમે કેટલા આન્સર આપ્યા, કેટલા આન્સર નથી આપ્યા, કેટલા આન્સર તમે જોયો જ નથી, બરોબર, તમે કેટલા આન્સરમાં સમીક્ષા કરી છે, બરોબર, જવાબ આપ્યો અને સમીક્ષા માટે ચિહ્ન છે એ આખું બતાવે છે. તમારું પુષ્ટિકરણ જે આખું સમરી બતાવે છે કે તમે કેટલા ક્વેશ્ચન આપ્યા છે, કેટલા ક્વેશ્ચનના આન્સર આપ્યા છે, કેટલા ક્વેશ્ચનના આન્સર નથી આપ્યા. ઓકે, અને હા બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જોશો તો અહીંયા આગળ તમે જોશો તો તમારે 120માંથી 107 માર્ક છે, સ્કોર તમારો 10.75 છે, પાસ એટલે ફેલ નિષ્ફળ છે, જે પણ એક્સ વાય ઝેડ તમારું તમારે જે પણ માર્ક્સ હશે એ બતાવશે. પરિણામ જોવું હોય એટલે કે રિઝલ્ટ જોવું હોય તો તમે જોઈ શકો છો. જો કુલ 120 પ્રશ્નો હતા એમાંથી તમારા સાચા કેટલા છે, ખોટા કેટલા છે, એ બધી વસ્તુ તમે અહીંયા આગળ બતાવશે, બરોબર છે. તમારી ચોકસાઈ કેટલી છે, તમારો સ્કોર કેટલો છે, તમારી ઝડપ કેટલી છે, તમારી કેટલી સ્પીડ છે, એ પણ તમે લોકોને અહીંયા આગળ બતાવશે. અને એના પછી તમે જોશો તો અહીંયા આગળ બી તમે કેટલો સમય પસાર કર્યો, બરોબર, 4 મિનિટ ને 18 સેકન્ડ એક ક્વેશ્ચનમાં તમે એવરેજ એક ક્વેશ્ચન પર કેટલો તમે સમય પસાર કરો છો, બીકોઝ ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા તમારે એવરેજ સમય 4 મિનિટ 18 સેકન્ડ છે, અહીંયા 3 મિનિટ 53 સેકન્ડ છે, 2 મિનિટ 59 સેકન્ડ છે, આખું ડિટેલમાં તમને લોકોને અહીંયા આપેલું છે, જબરજસ્ત, જેના કારણે તમે લોકો તમારી જાત ઉપર એનાલિસિસ કરી શકશો કે તમે ગુજકેટમાં કેટલા એક્યુરેટ છો, કેટલા સ્પીડમાં કામ કરી રહ્યા છો અને તમને કેટલું આવડે છે. આ ત્રણે ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તમારા ગુજકેટ એક્ઝામ માટે, તો તમે ગુજકેટની અંદર સારો સ્કોર કરી શકો છો, રાઈટ. પછી જો અહીંયા આગળ બતાવે છે આખું આ, ઓકે, અગેન પીસીએમ ગ્રુપ એ સોલ્યુશન છે. અહીંયા આગળ સાચો વિકલ્પ એ, આન્સર કેવી રીતે આવ્યો એ પણ તમને બતાવશે. એટલે તમે આન્સર આપ્યા પછી તમારે સોલ્યુશન જોવું હોય તો તમે લોકો સોલ્યુશન પણ જોઈ શકશો, એ પણ બહુ અગત્યની વસ્તુ છે. ખાલી ક્વેશ્ચન આન્સર આપી દો અને પછી તમે સોલ્યુશન ના કરી શકો તો તમને તકલીફ પડી જાય, એટલે સોલ્યુશન આપણી પાસે હોવું જરૂરી છે. એના પછી તમારે જો કોઈ હેલ્પ જોઈતી હોય તો અહીંયા કોલેજ બોલનું વોટ્સએપ છે, બરાબર, સ્ટાર્ટ અ કન્વર્ઝેશન. તમારે કોઈ જો ચેટિંગ કરવું હોય, તમારે કોઈ હેલ્પ જોઈતી હોય કોલેજ બોલ તરફથી, તો તમે અહીંયા આગળ વોટ્સએપ પર આની પર ક્લિક કરશો એટલે તમે લોકોનું ચેટિંગ જે છે તમે સ્ટાર્ટ કરી શકશો, રાઈટ. અગેન મેં તમને કીધું તે પ્રમાણે આ એની લિંક છે, જે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, એઝ વેલ એઝ વોટ્સએપ હેલ્પ ચેટ છે એની લિંક પણ અવેલેબલ રહેશે. હેલ્પલાઇન નંબર છે અને 10 થી 6ની વચ્ચે તમારે લોકોએ કરવાનું છે કોન્ટેક્ટ. અગેન હેલ્પલાઇન નંબર આખો મોટા અક્ષરે મેં લખી દીધો છે, જેના કારણે તમારે કઈ પણ હેલ્પલાઇન જોઈતી હોય કોલેજ બોલ તરફથી, કોઈ પણ તમારી મદદ જોઈતી હોય કોલેજ બોલ તરફથી, તો તમે લોકો આની ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, રાઈટ. તો આખી આ જે કોલેજ બોલ વેબસાઇટ ઉપર ગુજકેટ માટેની ફ્રી ઓફ કોસ્ટ ટેસ્ટ સિરીઝ જે અવેલેબલ છે, મારા મુજબ તો તમારે લોકો આ ટેસ્ટ આપવો જ જોઈએ અને આપીને તમારે પોતાનું ખુદનું એનાલિસિસ કરવું જોઈએ કે આપણે કેટલા સ્પીડમાં અને કેટલા સાચા આન્સર આપી શકીએ છીએ. બીકોઝ ગુજકેટમાં એ જ આગળ વધશે જે ફાસ્ટ આન્સર લખશે અને એક્યુરેટ આન્સર લખશે. ઓકે, તો યસ, આ સાથે હું વિડીયો પૂરું કરું છું અને હું આશા રાખું છું કે તમે આ ટેસ્ટનો ફ્રી ઓફ કોસ્ટ ટેસ્ટ સિરીઝ જે છે એનો ફાયદો ઉઠાવો અને તમે તમારા એક્ઝામની તૈયારી સરસ રીતે કરો. થેન્ક યુ સો મચ, બાય.